નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાના છીએ એ એક વિદ્યાર્થી મને કમેન્ટ કરીને પૂછેલું હતું કે સર, મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. બરાબર, આ રીતે જ આપણે જુદા જુદા પ્રશ્નો જે ઉદ્ભવે છે તમને એના વિશે એના અનેક સવાલોનો જવાબ આપણે ટોપિક વાઇઝ આપણા ચેનલની પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે. જે BAOU ઓલ ઇન્ફોર્મેશન કરીને એક પ્લેલિસ્ટ છે, આપણા ચેનલમાં જશો ત્યાં તમને મળી જશે. બરાબર, અને ત્યાં તમે બધા જ સવાલોના જવાબ, જો તમને લાગતા હોય કે આ સવાલ મને પણ થાય છે, તો આમાં તમે ત્યાંથી આન્સર મેળવી શકશો. બરાબર મિત્રો, આ રીતે જ આપણા ઘણા બધા ડાઉટ્સ છે. બરાબર, તમને પણ કંઈ ડાઉટ લાગે મને સજેસ્ટ કરો, આપણે એના ઉપર સર્ચ કરીને એના ઉપર વિડીયો બનાવી આપીશું. બરાબર મિત્રો, તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેના દ્વારા સૌથી પહેલાં નોટિફિકેશન તમારી પાસે આવી જાય. બરાબર મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો, જેના દ્વારા આ માહિતીની જાણ બધાને જ થઈ જાય. બરાબર, શરૂ કર્યો આજનો ટોપિક આપણો, મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. સમજી લો, તમે BAની અંદર ફર્સ્ટ ઇયરમાં છો તો એટલું વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે BAની ફર્સ્ટ ઇયરની જે એક્ઝામ હોય છે ને એ ક્યારે થાય છે. જો તમે જૂનમાં એડમિશન લીધું હોય તો નેક્સ્ટ જુલાઈ કે ઓગસ્ટની અંદર થાય છે. તો તમારે શું કરવાનું, પહેલાં તો અસાઇનમેન્ટ લખી નાખશો. તો અસાઇનમેન્ટ લખશો ત્યારે જાતે લખવાની ટ્રાય કરવાની. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે સર આન્સર આપશો, સર આન્સર મૂકશો, સર PDF આપશો. ઘણા બધા સવાલો મને આવે છે બટ હું આપી નહીં શકીશ, મારી પાસે પણ નથી. બરાબર, અને મારી પાસે કદાચ હોત તો હું પણ આપી ના શકીશ, કારણ કે તમને જાતે લખવાની ટેવ પડવી જોઈએ. કારણ કે જાતે સર્ચ કરીને લખશો તો તમારી એક પ્રેક્ટિસ થશે, તમને ફાઇનલ એક્ઝામની અંદર જ્યારે તમે વાંચવા બેસો ત્યારે કોઈ વસ્તુ તમને નવી ના લાગે. મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક વખત તમે અસાઇનમેન્ટ જાતે શોધીને લખશો ને, ભલે થોડોક ટાઈમ લાગે પણ શોધીને લખો. જાતે શોધીને લખશો એટલે શું થશે, એનો ફાયદો તમને બહુ વધારે થવાનો છે. મિત્રો, તમે એક તો બુકની ટચમાં આવી જશો કે હા, આ બુકમાં આ ચેપ્ટર છે. બરાબર, આ બુકની અંદર આ ચેપ્ટર છે, આ બુકની અંદર આવું છે. બરાબર, તમને એક ખ્યાલ આવી જશે, એક આઈડિયા ડેવલપ થવાની, એક થિંકિંગ ડેવલપ થવાની શરૂઆત થઈ જશે. પછી તમને આગળ વાંચશો ને તો ત્યારે કંઈક તકલીફ ના થાય. તમે એક બુક લેશો, બરાબર, એક વખત પહેલાં વાંચી લો, કંઈ સમજ નહીં પડે કંઈ વાંધો નહીં. બીજી વખત વાંચો, બે ત્રણ વખત વાંચો ને ત્યારે તમને ખબર પડી જશે. બરાબર મિત્રો, તમને હવે ઘણી બધી બુકો આપેલી છે, 4, 4, 6, 6, 8, 8 એવી બુકો છે. તમારે શું કરવાનું, પહેલાં અસાઇનમેન્ટના સવાલો જે તમને આપેલા છે એ સવાલો તમારી પાસે રાખવાના, બુક લઈ લેવાની. સૌથી પહેલાં શું કરવાનું તમારે, તો કે ખાલી જગ્યા પૂરો જે હોય છે એ 10 માર્કની અંદર એક્ઝામમાં પણ આવે જ છે, એ તો પાક્કું છે. તો જે તમારો સબ્જેક્ટ છે, બરાબર, જે વિષયની તમે તૈયારી કરો છો એના પહેલાં ખાલી જગ્યા પૂરો જેટલું પણ સ્વાધ્યાયમાં આપેલું છે ને એ બધા તૈયાર કરી લેવા, એટલે 10 માર્ક તમારા પાકા થઈ જાય. બરાબર, 10-10 માર્ક તમારા પાકા થઈ ગયા. પછી તમને જે એક્ઝામમાં 70 માર્કનો એક્ઝામ હોય છે એમાં શું હોય છે કે 12-12 માર્કના સવાલ આવે છે. બરાબર, 12-12 માર્કની અંદર તમને સવાલો આવે છે. 12-12 માર્કના મારા ખ્યાલથી કદાચ તમને 4-5 સવાલ જેટલા આવે છે, અને પછી 10 માર્કની એક ખાલી જગ્યા પૂરો એ રીતનો આવે છે. એમાં પણ તમને ઓપ્શન આપેલા જ હોય છે કાઉન્ટ્સની અંદર. બરાબર, બ્રેકેટ કરીને એમાં તમારે ચૂઝ કરવાનું. તો તમે નજર મારી લેશો ને એના ઉપર 10 માર્ક તમારા થઈ ગયા, અને 12-12 માર્કના સવાલ છે એમાં જો તમે થોડુંક પણ મહેનત કરશો ને મિત્રો, થોડુંક વાંચીને જશો ત્યારે ત્યાં તમે કંઈક ને કંઈક લખીને જ આવશો. 12-12 માર્કના સવાલ છે એટલે તમને ખ્યાલ જ છે, આપણે 8 માર્કની અંદર 800 શબ્દની અંદર, તો 12 માર્કની અંદર 1200 શબ્દ લખવાના. બરાબર, તમને એક્ઝામની અંદર આપણે અસાઇનમેન્ટની અંદર કેવું છે કે 800 શબ્દમાં 8 માર્ક માટે આન્સર લખવાનો છે, તો તમે ત્યાં 1200 શબ્દમાં 12 માર્કનો આન્સર લખશો. બરાબર, એ રીતે તમે કેલ્ક્યુલેટ કરીને ત્યાં લખી નાખજો, તમારા કેટલા 3-4 પેજ જેટલા થશે. બરાબર, એ રીતે તમે ક્યાં કેલ્ક્યુલેટ કરીને લખી શકશો. 12-12 માર્કના સવાલમાં તમને માની લો કે તમને 5-5 માર્ક્સ પણ આપ્યા, 5-5 માર્ક 30 થઈ ગયા, 40-40 માર્કથી આરામથી પાસ થઈ જાઓ તમે. બટ જો તમને સારા માર્કથી પાસ થવું હોય તો થોડીક મહેનત કરજો, થોડુંક મન રસથી એ બુકને વાંચજો. મુદ્દા કાઢવા હોય, પોઈન્ટ લખવા હોય, મુખ્ય પરીક્ષાની તૈયારી હોય તેના મેન્સ માટે પોઈન્ટ કાઢી લેજો કે આ ટોપિક આવે એટલે આ સારા સારા મુદ્દા હું લખીશ. બરાબર, આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકશો. હવે આમાં કંઈ પણ ડાઉટ લાગતો હોય તમે પૂછી શકશો. સૌથી પહેલાં તમે ખાલી જગ્યા પૂરવાળી જે છે એ એક વખત નજર મારી લેજો. ત્યાં તમારે વિકલ્પ જ ચૂનવાના હોય છે, વિકલ્પમાં તમને ખ્યાલ હોય છે બસ આ વિકલ્પ છે, આ વિકલ્પ છે. બરાબર મિત્રો, આ રીતે તમે તૈયારી કરી શકશો. તમે બુક લઈને બેસો, સિલેબસ લઈને બેસો, તમારા પહેલાં અસાઇનમેન્ટના પ્રશ્નો જે હોય છે, ક્યારેક એવું પણ બની શકે ક્યારેક અસાઇનમેન્ટના પ્રશ્નો આવી જાય ત્યાં જ. તમારે શું કરવાના, અસાઇનમેન્ટના પ્રશ્નો પહેલાં તૈયાર કરી લેવાના. જે નાના નાના પ્રશ્નો હોય છે એ બધા તમારે શું કરવાના, તૈયાર કરી લેવાના. યસ, આ ચેપ્ટરમાં તે આ પૂછાઈ શકશે. હવે જે તમારી પાસે જો જૂના ક્વેશ્ચન પેપર હોય એ લઈને બેસવાનું. મિત્રો, જૂના ક્વેશ્ચન પેપર હોય, જે જૂના ક્વેશ્ચન પેપર હોય એના દ્વારા શું થાય છે મિત્રો, એક આઈડિયા આવી જાય છે. યસ,
કે આ ચેપ્ટરમાંથી આટલા સવાલ પૂછાયેલા છે, બરાબર, આ ચેપ્ટરમાંથી 12 માર્કમાં સવાલ આવે જ છે. આ રીતનો આઈડિયા તમને એક થિંકિંગ ડેવલપ થઈ જશે કે યસ, કે આની આ ચેપ્ટરમાંથી તમને 12 માર્ક તો પાકા જ છે. તો એ રીતનું શું થશે, તમે એક પ્લાન કરી લેશો કે યસ આ ચેપ્ટર પર વાંચીશ તો 12 માર્ક્સ આવશે, આ ચેપ્ટર વાંચીશ તો 12 માર્ક્સ આવશે. તો એ રીતે તમે ડેવલપ કરવાનું શીખી જશો. બરાબર મિત્રો, જૂના ક્વેશ્ચન પેપર એ તમારા માટે બાઇબલ થવા જોઈએ. એ બાઇબલ છે એક પ્રકારનું, કે તમને એક શું કહેવાય એને થિંકિંગ ડેવલપ કરાવી નાખે છે કે યસ આ ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એ રીતનું ધ્યાન રાખજો. આપણી એક્ઝામ BAFY એક્ઝામ કદાચ આ વર્ષે હજુ તો કંઈક શેડ્યુલ નથી, બટ દર વર્ષે જુલાઈ એન્ડ કે ઓગસ્ટમાં થાય છે. તો આ વર્ષે હજુ કોરોનાનો કાળ ચાલે છે, બટ જો વેક્સિનેશનના લીધે જો કંઈ કંટ્રોલમાં બધું આવી જાય તો કદાચ લઈ લેશે એક્ઝામ. એ ડોઝ લીધો છે એનું સર્ટિફિકેટ લઈ આવીને એ રીતે તમને એક્ઝામ આપવા માટે અલાઉ કરી દેશે. બરાબર, પણ કદાચિત ઓનલાઈન લઈ લે એવું પણ થઈ શકે. બરાબર, ઓનલાઈન લઈ લે, કદાચ ઓફલાઈન પણ લઈ લે, પણ તમને એક્ઝામ ફોર્મ ભરવા કમ્પલસરી છે. એટલું યાદ રાખજો, એક્ઝામ ફોર્મ આવશે, તમારે ભરવાના રહેશે, સબમિટ કરાવવાના રહેશે. બરાબર, આ રીતનું તમે ખાસ ધ્યાન રાખજો. એક્ઝામ ફોર્મ જમા કરાવ્યા વગર તમે શું એક્ઝામ નહીં આપી શકો, એટલું વસ્તુ તમે ધ્યાન રાખી લેજો મિત્રો. એક્ઝામ ફોર્મ તમારે કમ્પલસરી જમા કરાવવાનું હોય છે. બરાબર, એમાં કંઈક વધારે હોતું નથી, તમારે એક્ઝામ ફોર્મ ભરીને જમા કરાવી દેવાનું. જ્યારે આવે ત્યારે આપણે અપડેટ કરીશું આપણે ચેનલ ઉપર કે એક્ઝામ ફોર્મ ક્યારે આવવાના છે, કઈ રીતે ભરવાના છે, એના વિશે પણ તમને માહિતી આપીશું. બરાબર મિત્રો, તો હવે તમને હજુ કંઈ પણ ડાઉટ હોય આપણા ચેનલની અંદર તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરી શકશો, જેના દ્વારા તમને શું થાય કે તમે કમેન્ટ કરી શકશો અને તેના દ્વારા શું થાય કે આપણે એના આન્સર તમને આપી શકીએ. જસ્ટ અ મિનિટ મિત્રો. હવે બીજી એક વાત કરી લઈએ, અસાઇનમેન્ટ. હું દર વખતે તમને કહું છું કે અસાઇનમેન્ટ લખવાની ડેટ જે છે એક્સટેન્ડ થયેલી છે, તો તમે શું કરશો કે એનો ફાયદો લેશો. 15 જૂન સુધી એક્સટેન્ડ થયેલી છે, તો જેના દ્વારા તમને શું થાય કે અસાઇનમેન્ટ લખવામાં રાહત મળે, આરામથી તમે અસાઇનમેન્ટ લખી શકશો. બરાબર, જેને લખવાના બાકી હોય એ લોકોએ અસાઇનમેન્ટ લખવાના શરૂ કરી દો અને એ ટાઈમસર પૂરા કરી લો. બરાબર, જેના દ્વારા તમને ફાયદો થશે. બરાબર મિત્રો, ચાલો આજને વિડીયો અહીંયા સ્ટોપ કરીએ. આમાં કંઈ પણ ડાઉટ લાગે તો જરૂર કમેન્ટ કરજો, તમારા મિત્રોની સાથે જરૂર શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા જે પણ જેટલા પણ ગ્રુપ છે એજ્યુકેશન રિલેટેડ, એમાં બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેના દ્વારા બધાને જ આની માહિતી મળે. બરાબર મિત્રો, હવે તમને આગળ કોઈ પણ કશું પણ ડાઉટ આવે તો તમે મને કમેન્ટ કરી શકશો. ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ. થેન્ક યુ.